જુઓ જો, શાંતિથી સાંભળજો રકમ પહેલા. 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ, એટલે બહિર્ગોળ લેન્સ વાપર્યો હશે અને મેં કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે, અને 20 સેમી કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ, એટલે અંતર્ગોળ લેન્સ પણ યુઝ કર્યો છે અને એની કેન્દ્ર લંબાઈ 20 સેમી છે, નું સંયોજન વાપરવામાં આવે છે, એટલે બંનેને ભેગા વાપરે છે. જો સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેમી હોય, એટલે બે લેન્સ વચ્ચેનું અંતર પણ તમને આપ્યું છે 8 સેમી, ધ્યાનથી સાંભળજો, તો આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. હવે ધ્યાનથી સાંભળજો, આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. તો જો તો શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ ઉપયોગી છે? એટલે જો કેન્દ્ર લંબાઈ સંયોજનની શોધવાની ના શોધવાની સેકન્ડરી મેટર છે, એમને બે કેસ લેવાના કહી દીધા. અહીં સુધી જ આપણે રકમ વાંચીએ છીએ. ફિલહાલ એવું કીધું છે કે સંયોજનની કઈ તરફથી, એટલે સંયોજન એટલે કે બે લેન્સ ભેગા કર્યા છે એની કઈ બાજુથી તમે સમાંતર કિરણાવલી આપાત કરશો, એટલે આપણે બે કેસ ગણવા પડે. એકવાર શું કરવું પડે, જુઓ આ બહિર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ લેન્સ છે, એકવાર તમારે સમાંતર કિરણો અહીંથી આપાત કરવા પડશે અને એકવાર સમાંતર કિરણો અહીંથી આપાત કરવા પડશે. બંને કેસમાં બધું શોધવું પડશે અને પછી એ વાત થશે આગળ, બરાબર? એટલે હવે એવું મનમાં ધ્યાન રાખો. ચલો જો સંયોજન આ બહિર્ગોળ લેન્સ થઈ ગયો તમારો, આ અંતર્ગોળ લેન્સ થઈ ગયો, બંને વચ્ચે અંતર 8 સેમી એમને આપેલું છે, આની કેન્દ્ર લંબાઈ પણ આપેલી છે અને આની કેન્દ્ર લંબાઈ પણ આપેલી છે, બરાબર? હવે આપણે કેસ નંબર 1 એવું ધારીએ કે બહિર્ગોળ લેન્સથી સમાંતર કિરણો આવી રહ્યા છે. હવે કોમન સેન્સ છે, સમાંતર કિરણો આવતા હોય તો એ અનંત અંતરેથી જ આવતા હોય, કેમ? કારણ કે સમાંતર કિરણો એટલે કોઈ એનું જંકશન ના હોય, બરાબર? એટલે કોમન સેન્સ છે કે જ્યારે સમાંતર કિરણ હોય ત્યારે વસ્તુ અનંત અંતરે હોય. તો જુઓ ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, સમાંતર કિરણ જૂથ બહિર્ગોળ લેન્સ પર આપાત કરતા, તો U1 બરાબર શું લખી કાઢે, ઇન્ફિનિટિવ. F1 બરાબર +30, કારણ કે તમને બધાને ખબર હોવી જોઈએ કે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન લેવાની છે જે આપેલી છે. ચલો એના પરથી આપણે V શોધીએ, તો 1/V1 બરાબર 1/F2 +1/U2. આ સૂત્ર વારે ઘડી આવી ગયેલું છે, રિપીટ નથી કરતો. ગાઉસનું સમીકરણ, F1ની જગ્યાએ 30 લખી કાઢીએ, U1ની જગ્યાએ ઇન્ફિનિટિવ લખીએ, 1/ઇન્ફિનિટિવ એટલે 0 થાય, એટલે 1/V1 બરાબર 1/30, 30 આમ જાય, V1 આમ જાય, એટલે V1 બરાબર 30 સેમી તમને મળ્યું. V1 બરાબર શું મળ્યું, 30 સેમી. હવે આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કામ કરે, તમને બધાને ખબર જ છે કે આ પ્રતિબિંબ, હવે આનું પ્રતિબિંબ 30 સેમી પડ્યું, ધ્યાનથી જોજો, અને પ્લસ પડ્યું. જો માઇનસ પડ્યું હોત તો આ બાજુ આવત, પણ જવાબ પ્લસ આવ્યો છે એનો મતલબ કે આની આ બાજુ છે, એટલે અહીંથી તમે 30 સેમી લખી લો. જો 30 સેમી દોરી દીધા એટલે અહીં મળ્યું. હવે આ પ્રતિબિંબ આના માટે વસ્તુ હોય ને, તો અહીં વસ્તુ જેવું સમજી લો, આના માટે તો અહીંથી અહીંનું અંતર લેવાનું, તો અહીંની અંતનું અંતર 22 જ થઈ જાય ને. કોમન સેન્સ લગાવો, આખું 30 છે, આમાંથી 8 બાદ કરવા પડશે ને, એટલે 30માંથી કેટલા જાય, 8, એટલે કેટલા 22. એટલે જ્યારે તમે આનો દાખલો ગણશો ને, આનો દાખલો એટલે મતલબ એવો થાય, આનો દાખલો એટલે એનો મતલબ એવો થાય કે અહીંથી વસ્તુ અંતર તમારે 22 લેવી પડશે, બરાબર? કેન્દ્ર લંબાઈ તો આપેલી જ છે, એટલે હવે છેલ્લું પ્રતિબિંબ તમને મળશે. જોઈએ જુઓ, UE બરાબર 22, પાછું અગેન V2 શોધવાનું, એટલે એનું એ સૂત્ર રિપીટ કર્યું. હવે અહીં F2 માઇનસ કરી દીધા, કેમ? કારણ કે અંતર્ગોળ લેન્સ આવી ગયો, હવે અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય, માઇનસ, એટલે F2 માઇનસ લીધા, U 22 લીધા, જે તમે લાયા બંનેનો જવાબ લાવશો તો V2 બરાબર -220 મળે, બરાબર? હવે ધ્યાન રાખજો, બંને લેન્સના તંત્રનું શોધવાનો શબ્દ વાપરેલો છે, એટલે બંને લેન્સનું તંત્ર એટલે બંને લેન્સની એક્ઝેક્ટ વચ્ચે શોધવાનું થાય, વચ્ચે એટલે મધ્ય બિંદુ પર. અને તમને આપણે એવું કીધેલું કે બે લેન્સ વચ્ચે જે અંતર છે 8 સેમી છે, એટલે એનું મધ્ય બિંદુ કયું થાય, 4 સેમી થાય. સો 220માંથી કેટલા વાત કરે, 4, એટલે લોજિકલી, મેથેમેટિકલી નથી, એટલે માઇનસ પ્લસની ચિંતા ના કરવી, 216 સેમી મેં અંતરે જવાબ મળશે તમને છેલ્લું ફાઇનલ, માઇનસ જ, લોજિકલી માઇનસ જ, બરાબર? એટલે -216 જવાબ તમારો આવશે. ઓકે, આ કેસ નંબર 1 થયો જેમાં આપણે બહિર્ગોળ લેન્સની એ બાજુથી સમાંતર કિરણો આપાત કર્યા હતા. હવે ઊંધું કરી દઈએ,
હવે પેલી બાજુ એટલે પહેલા કયો આવશે? અંતર્ગોળ લેન્સ આવશે, એના ઉપર આપણે સમાંતર કિરણો આપાત કરીએ, બરાબર ને? તો જુઓ, ધ્યાનથી મગજ ઠેકાણે રાખીને, સમાંતર કિરણ જૂથ પ્રથમ અંતર્ગોળ લેન્સ પર આપાત કરતા, તો પાછું સમાંતર કિરણ છે, સમાંતર કિરણ હોય ઓલવેઝ તમારું વસ્તુ અંતર ઇન્ફિનિટી જ આવે, સો u1 ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી, આ માઇનસ લેવાના, કેમ? કારણ કે હવે પહેલો કયો થઈ ગયો? અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ માઇનસ. અગેન સેમ સૂત્ર, જો હું વારે ઘડીએ કહેતો આવ્યો છું, આ ચેપ્ટરના દાખલાઓમાં બધું ઇક્વેશન તો એકના એક વાપર્યા છે, ખાલી તમને શું આવડવું જોઈએ ખબર છે, ક્યારે પ્લસ ક્યારે માઇનસ ક્યારે ઇમેજ ક્યાં મળે એટલી જ ખબર પડવી છે, બાકી વેલ સૂત્રો તો એકના એક જ વાપરેલા છે. જો f1 માઇનસ 20, u2 ઇન્ફિનિટી, 1 અપોન ઇન્ફિનિટી 0, અલ્ટિમેટલી v2 બરાબર માઇનસ 20 મળે. હવે અહીં એક વસ્તુ સમજવાની છે, માઇનસનો મતલબ થાય કે જે બાજુ વસ્તુ છે એ બાજુ જ તમને પ્રતિબિંબ મળ્યું. ફરી હું રિપીટ કરું છું, માઇનસનો મતલબ એવો થશે કે જે બાજુ તમારી વસ્તુ છે એ બાજુ જ તમને પ્રતિબિંબ મળ્યું. હવે હું ફરી સમજાવીશ, ધ્યાનથી જુઓ. એમ સમજો કે અહીંથી સમાંતર કિરણો આવે, બરાબર, અને એમ કરતા આપણને જવાબ મળ્યો છે શું? માઇનસ 20, બરાબર. એટલો મતલબ શું થાય ખબર તમને? આ પ્રતિબિંબ અહીંયા જ મળશે, આ બાજુ જ. એટલે હવે આના માટે જો આ વસ્તુ તમે કન્સિડર કરો, એમ સમજો કે અહીં રેન્ડમ સમજી લો, તો ભાઈ આ માઇનસ 20 અહીં છે, અહીં પ્રતિબિંબ મળ્યું આના કારણે, એ આના માટે વસ્તુ થઈ જશે ને, તો અહીંથી અહીં સુધી પહોંચવું પડશે તમારે. તો 20 છે તો બીજું 8 ઉમેરવું પડશે, અહીં બાદ નહીં કરવું પડે, ઉમેરવું પડશે. એટલે 20 ના 28 સેમીએ તમને આની વસ્તુ મળી કહેવાય, બરાબર. ચલો જુઓ, આવી ગયા 28 સેમી, માઇનસ 28 સેમી લેવું પડશે. પાછું અગેન એનું એ સૂત્ર રિપીટ કરો, બધું આપેલું જ છે. અહીં તમારે જે કેન્દ્ર લંબાઈ ધન લેવાની રહેશે અને યુ માઇનસ જ છે એ મૂકી દો, એટલે તમને વી મળે માઇનસ 420. યાદ રાખજો, પાછું આ પ્રતિબિંબ તમારું ફાઇનલ પ્રતિબિંબ મળી ગયું, પણ મધ્યબિંદુની સાપેક્ષે લેવાનું, એટલે ચાર બાદ કરવાના ભૂલવાના નહીં. જે મધ્યબિંદુ એટલે 8/2 એટલે 4, જે ઉપર બાદ કરે તો અહીંયા બાદ કરવા પડશે. તો જુઓ, જવાબ આવે 416 સે. એટલે આ બે કેસ લેવાથી શું ખબર પડી એ સાંભળો. તેથી કહી શકાય કે બે લેન્સના તંત્રમાં કયા લેન્સ પર સમાંતર કિરણો આપાત થાય છે તેના પર જવાબનો આધાર છે. તેથી કલ્પેલી કેન્દ્ર લંબાઈ અર્થહીન છે, એટલે જે એમને સંયોજનની કેન્દ્ર લંબાઈ શોધવાનું જે કીધેલું એ શોધવાનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે બંને અલગ અલગ છે, બંને લોજિક અલગ છે, બંનેના કિરણો જવાબ અલગ અલગ આવે છે. એટલે આવી રીતે બે બંનેના પ્રતિબિંબ અંતર શોધીને આપણે સાબિત કરી શકીએ છીએ, બરાબર. આ હતો પહેલો દાખલો, હજી આપણે બીજા દાખલાની રકમ વાંચવાની બાકી છે આના આ દાખલામાં. હવે પહેલા રકમ વાંચીએ પછી આગળ વાત કરી. જુઓ બીજો દાખલો શું છે, આ જ ગોઠવણીમાં 1.5 સેમી ઊંચાઈ, એટલે ઊંચાઈની વસ્તુ હવે વાત આવી, જે વસ્તુ અનંત અંતરે આપણે વાતો હતી, અનંત અંતર રહ્યું નહીં, 1.5 સેમી ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેમી, એટલે વસ્તુ અંતર તમે આપી દીધું. જુઓ અત્યાર સુધી આપણે ઇન્ફિનિટિવ લેતા હતા, હવે એમને વસ્તુ અંતર તમને આપી દીધું, કેટલું આપ્યું? 40 સેમી. તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. ફરી શું શોધવાનું છે? તમને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેમી અંતરે એક વસ્તુ આપી દીધી, એની ઊંચાઈ પણ આપી દીધી. હવે તમારે પાછું પેલું તો પ્રોસેસ કરવી જ પડશે, કે પહેલાનું પ્રતિબિંબ એ બીજાના વસ્તુ તરીકે કામ લાગે, અને છેલ્લે તમારે પ્રતિબિંબ શોધવાનું, પછી પ્રતિબિંબ શોધ્યા પછી બંનેની દર વખતે મોટવણી શોધવાની બંને લેન્સની, અને એટલે બંને લેન્સની પછી અસરકારક મોટવણી પણ શોધવાની. જોઈએ ચલો, પહેલેથી ખબર જ છે તમને કે વસ્તુ અંતર હંમેશા માઇનસ લેવાનું છે. તો જુઓ યુ બરાબર કેટલા લીધા? માઇનસ 40 સેમી. પહેલા આપણે બહિર્ગોળ લેન્સ છે, એટલે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી લેવાની છે? હંમેશા +30. એટલે જો પ્રતિબિંબનું સૂત્ર, કિંમતો બંનેની મૂકી દેવાની, શાંતિથી સાદુરૂપ આપવાનું, તો સાદુરૂપ તમને 120 સેમી મળ્યું. અગેન પ્લસ મળ્યું, એનો મતલબ શું થયો? કે જે બાજુ વસ્તુ છે ને એની વિરુદ્ધ સાઈડ પર તમને પ્રતિબિંબ મળે છે, એના ને એના પર તમે તમારું મોટવણી શોધી કાઢો. એમ બરાબર v1/u1,
જો આ નીચે ધન કરી લેવાનો મતલબ શું છે, આ નીચે મોડ કરો, એકચ્યુઅલી મોડ નથી, માઇનસ વી બાય યુ છે, પણ એ તો માઇનસ વી બાય યુમાં તમારે યુ તો માઇનસ જ મૂકવાનો, માઇનસ માઇનસ પ્લસ જ જવાબ આવવાનો છે, એટલા માટે પહેલેથી આપણે અહીં ધન લઈ લઈએ. વી વન 120, યુ 140, સોરી ચાલે ત્રણ જવાબ આવે. એટલે જુઓ હવે શું થશે, ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. હવે આ જે તમારું પ્રતિબિંબ છે એ બીજા માટે વસ્તુ તરીકે કામ કરે એ તમને ખબર જ છે, પણ પણ તમને યાદ કરાવવાની જરૂર પડશે નહીં. અહીંયા જ બતાવી દઉં છું, આ બહિર્ગોળ આ અંતર્ગોળ બંને વચ્ચે 8 સેમી તો હતું જ, અને 120 આ બાજુ મળે જ, એટલે એમ સમજો કે આ રહ્યું અહીં પ્રતિબિંબ મળ્યું આના કારણે. તો હવે આના માટે વસ્તુ લેવાની થાય તો 8 તો બાદ જ કરવા પડે ને તમારે, તો 120માંથી 8 બાદ કરો કેટલા રહે, 112. એટલે હવે વસ્તુ અંતર કેટલું થઈ જશે, 112. એટલે જો આના જોતા અહીં બાજુમાં પેન્સિલથી ગણવી જાય, કેન્દ્ર લંબાઈ માઇનસ લેવાની, કેમ, બીકોઝ ઓફ અંતર્ગોળ લેન્થ. વન અપોન એફ ટુ પ્લસ વન અપોન યુ ટુ, એફ ટુ ની જગ્યાએ તમારે માઇનસ 20 લખવાના છે અને યુ ટુ ની જગ્યાએ 112 પ્લસ 112 લખવાના છે, એટલે એનું તમે સાદું રૂપ આપશો ને માઇનસ 24.9 સેમી મળશે તમને. કેટલું, માઇનસ 24.9. આ પેન્સિલનું ધ્યાનમાં લેવું, એટલે આ જે વી ટુ મળ્યું ને એ તમને ફાઇનલ પ્રતિબિંબ મળ્યું. હવે આની મોટવણી પણ શોધીએ, કારણ કે એકની શોધી કાઢી બીજાની શોધવાની બાકી. તો જુઓ પાછું વી ટુ બાય યુ ટુ, વી ટુ 24.9 ભાગ્યા 120, એમ ટુ બરાબર 0.217. બંનેની કુલ સંયોજનની મોટવણી, બંનેનો ગુણાકાર, એટલે 3 × 0.217 એટલે 0.651 જવાબ આવે. પછી આપણે ઇમેજની ઊંચાઈ શોધવાની કીધેલી, એટલે આ સૂત્ર તો આપણી પાસે છે જ, એમ બરાબર એચ ટુ બાય એચ વન, એચ ટુનું સૂત્ર નો કરતા, કારણ કે ઇમેજની ઊંચાઈ છે, એટલે એમ એચ વન, એમ એટલે 0.651 ગુણ્યા 1.5 એટલે 0.98 સેમી તમને જવાબ મળે. આ થઈ તમારી ઇમેજની ઊંચાઈ, બરાબર. એટલે જો આટલો લાંબો દાખલો હોય ને, પરીક્ષામાં આખો પણ પૂછાય, એ લોકો અડધો પણ પૂછે, એ એમની મેટર, પણ સમજવો ખૂબ જ જરૂરી છે. ગણતરીમાં ભૂલ ના થાય એ કેલ્ક્યુલેટરમાં ધ્યાન રાખવાનું, પ્લસ માઇનસ મૂકવામાં બહુ જ ધ્યાન રાખવું પડે આ ચેપ્ટરમાં, બરાબર, એનું ખાસ તકેદારી રાખવાની. જરૂર પડે તો આ વિડીયો 3-4 વાર જો. થેન્ક યુ.